હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો પાઠ ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો પાઠ ચારના ના અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિશે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તેના જવાબ માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી બારમી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો આપેલ વિધાન ખોટું છે સવાલ નંબર બે ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો એટલે તેનો જવાબ થશે એ સાતસોથી ઈસ્વીસન બારસો સુધીનો સમયગાળો ગણાય છે સવાલ નંબર ત્રણ નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી તેનો જવાબ થશે બી પાટણનું પટોળું જે સ્થાપત્ય નથી સવાલ નંબર ચાર નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે તેના જવાબમાં થશે ડી કોણાર્કનું સૂર્યમંદિર જે અલગ પડે છે સવાલ નંબર પાંચ રુદ્ર મહાલય નીચેનામાંથી શ્યાની સાથે સંકળાયેલ છે એ ચિત્રકલા બી નૃત્યકલા સી સ્થાપત્ય અને ડી સંગીત કલા સાચો જવાબ થશે સી સ્થાપત્ય સાથે સંકળાયેલ છે છ હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ છે એ જયદેવ બી નારાયણ સી કાલિદાસ અને ડી બાણભટ્ટ જવાબ થશે બી નારાયણ છે સવાલ નંબર સાત આકારીઝા કઈ કલા સાથે સંકળાયેલ હતા એ સ્થાપત્ય બી ચિત્રકલા સી સંગીત કલા અને ડી સાહિત્ય જવાબ થશે બી ચિત્રકલા સાથે સંકળાયેલ હતા સવાલ નંબર આઠ સોમનાથ મંદિર વેરાવળ તો ઉપરકોટ તો શું થશે તો ઉપરકોટ તો સી જુનાગઢ થશે નવ સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો હતો આ ગ્રંથ સી સારંગ દેવે લખ્યો હતો સવાલ નંબર દસ સોમનાથ તો હમીરજી ગોહિલ તો જામનગર તો શું થશે જામનગર તો સુરજ કુંવરબા થશે તેથી સી લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડો વિભાગ અની વિગતને વિભાગ બ સાથે જોડવાની છે એક જરી તેને જોડીશું ઈ સુરત સાથે બે કીર્તિ તોરણ તેને જોડીશું ડી વડનગર સાથે ત્રણ રાણીની વાવ તેને જોડીશું એ પાટણ સાથે ચાર અડી કડીની વાવ તેને જોડીશું બી જૂનાગઢ સાથે પાંચ બાંધણી તેને જોડીશું સી જેતપુર સાથે આ રીતે આપણે યોગ્ય જોડકા જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સવાલ નંબર એક દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો ક્યાં આવેલી છે દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઈમારતો દિલ્હીમાં આવેલા લાલ કિલ્લામાં આવેલી છે સવાલ નંબર બે આરામબાગ ક્યાં આવેલ છે આરામબાગ આગ્રામાં આવેલું છે સવાલ નંબર ત્રણ તરણે તરણનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે તરણે મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે સવાલ નંબર ચાર ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય અસાઈત ઠાકરના ફાળે જાય છે સવાલ નંબર પાંચ શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે તેના જવાબમાં લખીશું શર્મિષ્ઠા તળાવ ગુજરાતના વડનગરમાં જોવા મળે છે સવાલ નંબર છ યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે યુનેસ્કો દ્વારા ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે સાત રુદ્રમહાલય ક્યાં આવેલું છે રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલ છે આઠ અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન ચૌદસો અગિયારમાં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી સવાલ નંબર નવ અડાલજની વાવ કોણે બંધાવી હતી અડાલજની વાવ રાણી રૂડાદેવીએ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બનાવી હતી સવાલ નંબર દસ હોજે કુતુબની રચના કોણે કરેલી અત્યારે એ કયા નામે ઓળખાય છે અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું જે પછીથી કાકરિયા તળાવ નામે જાણીતું બન્યું છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એક મેં પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા તો થશે પાદલિપ્તસુરી બે મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો મહમદ જયસિંહ ત્રણ મેં શસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું સિદ્ધરાજ જયસિંહ ચાર મારું મૂળ નામ ગિરિદુર્ગ હતું તો ઉપરકોટનો કિલ્લો પાંચ કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું તો નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની જગ્યા પૂરો એક તાંજોરનું ખાલીજગિયા મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું તાંજોરનું રાજેશ્વર મંદિર બે આગ્રામાં આવેલ ખાલીજગિયા ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે આગ્રામાં આવેલ તાજમહલ ત્રણ શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર ખાલીજગિયા શહેરમાં આવેલું છે તે અમૃતસરમાં આવેલું છે ચાર દેવીએ ધોળકામાં ખાલીજગિયા તળાવ બંધાવ્યું મલાઉ તળાવ બંધાવ્યું હતું પાંચ મધ્યયુગીન ચિત્રકલાના ખાલીગીયા અને ખાલીજગિયા વિશિષ્ટ અંગો હતા મધ્યયુગીન ચિત્રકલાના ગુલશન ચિત્રાવલી અને હબઝનામા તે વિશિષ્ટ ગ્રંથો હતા ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો સવાલ નંબર એક ગુજરાતમાં મધ્યયુગીન આવેલા સ્થાપત્યોના નામ જણાવો ઉપરકોટનો કિલ્લો અડીકડી વાવ નવઘણ કૂવો મોઢેરાનું સૂર્યમંદિર રાણીની વાવ સિદ્ધપુરનો રુદ્રમહાલય મલાવ તળાવ મુનસર તળાવ શસ્ત્રલિંગ તળાવ કીર્તિ તળાવ શર્મિષ્ઠા તળાવ સીદી સૈયદની ઝાળી પાલતાણાના જૈન મંદિરો અને પાળિયા આ બધા મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્ય છે ત્યારબાદ બે મધ્યયુગમાં સંગીત ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સુફી સંગીતની શરૂઆત થઈ આ સમયનો અમીર ખુશરો મહાન સંગીતકાર હતો તેણે કવાલીની શોધ કરી હતી મુઘલ બાદશાહ સંગીતનો જાણકાર હતો તેના દરબારમાં બિરાજમાન તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો સવાલ નંબર ત્રણ લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું તેમાં તેણે દીવાને આમ અને દીવાને ખાસ રંગમહેલ મુમતાજનો શીશમહેલ વગેરે ઇમારતો બંધાવી હતી ત્યારબાદ ચાર દિલ્હીમાં આવેલ મધ્યયુગીન સ્થાપત્યોના નામ જણાવો દિલ્હીમાં જામા મસ્જિદ મિનાર હોજે ખાસ અલય દરવાજા સિરીનો કિલ્લો ફિરોજ શાહ તુગલકે બનાવેલી મસ્જિદો અને શહેરો આવેલા છે ત્યારબાદ પાંચ ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો ગુજરાતના લોકો પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ પાટણના પટોળા જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનવાળી બાંધણી પાટણમાં છેક અગિયારમી બારમી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલા પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક શિલ્પકલા શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે બે સ્થપતિ કોઈ વ્યક્તિ તેના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ લાકડા ધાતુ પર કંડારે તો તે વ્યક્તિને સ્થપતિ કહેવાય ટૂંકમાં સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે ત્રણ ગોપુરમ દક્ષિણ ભારતમાં મંદિરોમાં પ્રવેશ માટે ઊંચા કલાત્મક પ્રવેશ દ્વાર હોય છે જેને ગોપુરમ કહેવામાં આવે છે ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે ચાર પાળિયા ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે મોટાભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધસ્થળ અથવા તેના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે પાંચ સ્થાપત્ય સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જિદો વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ટૂંકનો નોંધ લખો એક સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છેલ્લે ઓગણીસો એકાવનમાં આ નવા મંદિરનું નિર્માણ થયું છે સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગમાંનું એક છે બે કોણાર્કનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયાકિનારે આવેલું છે તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું સમગ્ર રથ મંદિરને સાત અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આ રથ મંદિરના આધારને સૌંદર્ય આપતા બાર મોટા પૈડા છે આ મંદિર કાળા પથ્થરોમાંથી બનાવેલું હોવાથી તે કાળા પેગોડાના નામે પણ ઓળખાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એક નીચે આપેલ વિગતોનું સ્થાપત્ય સાહિત્ય અને સંગીત અંગે વર્ગીકરણ કરવાની વિગત આપવાની છે અહીંયા છે સ્થાપત્ય સાહિત્ય અને સંગીતમાં વર્ગીકરણ તો સ્થાપત્ય એટલે બાંધકામ ઉદાહરણ તરીકે મકાનો નગરો કુવાઓ અને મિનારાઓ સાહિત્યમાં લખીશું કવિ લેખકો દ્વારા લખાયેલ હોય તેને સાહિત્ય કહેવાય છે ઉદાહરણ તરીકે પદ્માવત ગીત ગોવિંદમ વગેરે અને સંગીત તેની અંદર સંગીતે મનોરંજન માટેનું અગત્યનું માધ્યમ છે ઉદાહરણ તરીકે સંગીત રત્નાકર આ રીતે આપણે વર્ગીકરણ કરીશું સવાલ નંબર બે નીચે આપેલ બોક્સમાં નામ મુજબના ચિત્રો ચોંટાડવાના છે એક સોમનાથ મંદિર જેનું ચિત્ર આ મુજબનું છે બે મોઢેરાનું સૂર્યમંદિર આ ચિત્ર તમે તમારા જૂના પાઠ્યપુસ્તકમાંથી અથવા તો છાપામાંથી કે ઓનલાઈન નેટ પરથી પ્રિન્ટ કરીને મેળવી શકો છો તમે તમારા શિક્ષકશ્રીનો અથવા તમારા ઘરના કોઈ સભ્યની મદદ લઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલ કોષ્ટકમાં ખાલી જ ગ્યામાં યોગ્ય માહિતી ભરવાની છે એક ગ્રંથ પદ્માવત તેના રચયિતા છે મહંમદ જૈસી ત્યારબાદ રચયિતા છે પદ્મનાભ તો ગ્રંથ છે કાનાડદે પ્રબંધ ત્રણ તગલખનામા અને તારીખે દિલ્હી ત્યાંના રચયિતા છે અમીર ખુશરો ચંદ બરદાય તેનો ગ્રંથ છે પૃથ્વીરાજ રાસો પાંચ સિદ્ધાંત શિરોમણે અને લીલાવતી તો તેના રચયિતા છે ભાસ્કરાચાર્ય આ રીતે આપણે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યામાં માહિતી ભરવાની છે ત્યારબાદ સ્થાપત્ય અને સ્થળ વિશે માહિતી ભરીએ તો પહેલું છે રાણીની વાવ સ્થળ છે પાટણમાં જૂનાગઢની અંદર તો લખી શકાય ઉપરકોટનો કિલ્લો ત્રણ કીર્તિ તોરણ જે આવેલું છે વડનગરમાં અમૃતસર આપેલું છે તો લખીશું ગોલ્ડન ટેમ્પલ પાંચ કોણાર્કનું સૂર્યમંદિર તે આવેલું છે પુરી ઓડિશામાં આવેલું છે આ રીતે લખીશું ત્યારબાદ સવાલ નંબર ચાર નીચેના શબ્દ ચોરસમાં પાંચ સ્થાપત્ય અને પાંચ ગ્રંથોના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે અહીંયા સૌ પ્રથમ આપણે સ્થાપત્યના નામ શોધીએ તો સ્થાપત્યમાં છે તાજમહલ કીર્તિ તોરણ સ્તંભ રુદ્રમહાલય અને રાણીની વાવ આવેલા છે ત્યારબાદ હવે આપણે ગ્રંથો જોઈએ તો ગ્રંથોની અંદર હિતોપદેશ ગીતગોવિંદમ પૃથ્વીરાજ રાસો કાનાડદે પ્રબંધ અને પદ્માવત આ રીતે તમે કોષ્ટકની અંદર ફરતે વર્તુળ કરીશો અને એ નામ અહીંયા આપેલી ખાલી જગ્યાઓમાં લખશો અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના તમામ પાઠના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અથવા તો આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ ધોરણ સાત સામાજિક વિજ્ઞાન શોધીને તેમાંથી લખી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો